सदाकाल गुजरात कार्यक्रम में हमारे खास आमंत्रित मेहमानों का एवं आप सभी उपस्थित अतिथियों का हार्दिक स्वागत और सत्कार करती हूँ। समारोह के अध्यक्ष माननीय मुख्यमंत्री श्री गुजरात राज्य श्री विजय भाई रूपाणी जी, समारोह के मुख्य मेहमान माननीय मुख्यमंत्री श्री छत्तीसगढ़ राज्य श्री हार्दिक स्वागत और सत्कार। अतिथि विशेष समारोह के अध्यक्ष माननीय मुख्यमंत्री निवासी गुजराती प्रभाव गृह ऊर्जा कानून और न्याय गुजरात राज्य श्री प्रदीप सिंह जी जडेजा जी, विशेष आमंत्रित मेहमान माननीय मंत्री श्री कृषि प्रौद्योगिकी मत्स्य पालन जल संसाधन छत्तीसगढ़ राज्य श्री ब्रिजमोहन अग्रवाल जी, माननीय मंत्री श्री लोक निर्माण परिवहन पर्यावरण और आवास विभाग छत्तीसगढ़ राज्य, श्री राजेश मुनाति जी, माननीय सांसद श्री
बोलो वहाँ, यहाँ मत बोलो, आगे जाके बोलो, आगे उसको परवाया तो मैं यहाँ पर, वहाँ जाके बोलो, वहाँ ये बोलो, वहाँ यहाँ मत बोलो, आगे जाके बोलो अपने उसको जो करवाया तो मैं यहाँ पर, वहाँ जाके बोलो, समग्र छत्तीसगढ़
અને આજના શ્રીના ગુજરાતીય ધારાસભ્યો સદાકાળ ગુજરાતના કાર્યભાઈ હાજરી આપવા માટે આવેલા ભાઈઓ અને બહેનો, મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતી ટુરિઝમ કોર્પોરેશન સમગ્ર ભારતના તમામ પ્રાંતોની અંદર જિલ્લાઓમાં અમારા વિશ્વભરના કોર્પોરેશન અનેક દેશોની અંદર ગુજરાતીઓ વર્ષોથી અને અન્ય પ્રાંતો અને અન્ય દેશોને પોતાની કર્મભદ્ર છત્તીસગઢના જુદા જુદા ગુજરાત સરકાર દ્વારા આ વિશ્વભરમાં વસતા ગુજરાતીઓ ગુજરાત સાથે કનેક્ટ રહે, આપણી ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની અસ્મિતા જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર દ્વારા સદાકાળ ગુજરાતી અંદાજે ગુજરાતી પ્રભાગ હાજરી શરૂ કરવામાં આવેલા માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા એ દિવસોમાં આને વધારે સઘન બનાવવામાં આવ્યો છે. મને દર વર્ષે સમગ્ર પ્રાંતના જણાવવાનો આનંદ થાય છે. રાજ્યની અંદર આ કાર્યક્રમ થયેલા છે અને જે પૈકી ગુજરાત ઉપરાંતે જયારે સમગ્ર ભારતના મુખ્યમંત્રી તમામ માર્ગદર્શન લેવા માટે જિલ્લાઓમાં તો વખતે આ કાર્યક્રમ ક્યાં કરવો જોઈએ અનેક દેશોની અંદર માર્ગદર્શનમાં એવું કહ્યું ગુજરાતીઓ છત્તીસગઢમાં વર્ષોથી ત્યાંની સરકાર સિંહાની સરકાર અન્ય પ્રાંતોની અંદર પોતાની કર્મભૂમિ બનાવી આગામી ભારતના સરકાર દ્વારા પ્રજાનો ફરી એકવાર મેન્ડેટ મેળવવા માટે અને ત્યાંની સરકાર ચૂંટણી હોય છે અમને બધાને આજના કાર્યક્રમની અંદર 50 વર્ષના કાર્યક્રમની અંદર પણ અહીંયા સમાજના લોકો મોટી સંખ્યામાં પ્રમાણે પ્રવાસન અને હમણાં કરીએ ત્યારે પણ ગુજરાત હોય એનઆરસી વિભાગે હોય
એના સ્વરાજની યાત્રા પ્રારંભ થાય. મને યાદ છે કે એના કારણે ગુજરાત સાથે એનો નાતો વણી ગુજરાત
સરદાર વલ્લભભાઈ પટેલ નું ગુજરાત કે ભારતના પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી નું ગુજરાત અને મુખ્યમંત્રી ભગવાન શ્રી કૃષ્ણ નું ગુજરાત પતન સેવાની એવો જ જ્યાંના દાદા નું ગુજરાત અને સાથે સાથે આર્થિક રીતે આપના પરિવાર પણ સદ્ધર બન્યા છો. હું આમંત્રણ આપું વતનની અંદર કાર્ય કરવા માટે જણાવ હોય કે જેની યાદ કે વતનના લોકો પણ શાસનના એશિયાટિક સિંહો આપના માધ્યમથી ગુજરાત અવશ્ય પધારો અને આપ ગુજરાત સાથે જોડાતા રહો આ કાર્યક્રમનો હાથ રચે આપના યોગદાન આગામી સારી રીતે આપણે પરિપૂર્ણ કરી શકું તે ઉપરાંત ફરી એક વખત આગામી દિવસોમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાતમાં રમણસિંહજી અને મહિલા મંત્રી શ્રી વિજયભાઈ ભાષાઓમાં આપ સૌ મુખ્યમંત્રીશ્રીએ મોટી સંખ્યામાં મિશન લઈ આપણા ગુજરાતી પડાને ઉજાગર કરવા માટે અમદાવાદની અંદર ગુજરાતીના બનાવી કરવા માટે નોકરી કરી છે. હૃદયપૂર્વક ભારતનું સ્વાગત કરું છું. હું ભારત માતા કી જય. મુખ્યમંત્રી शब्दों के साथ साथ मंचासीन मेहमानों का पुष्प के जरिए स्वागत और सत्कार किया जाएगा. कार्यक्रम के अध्यक्ष और गुजरात राज्य के माननीय मुख्यमंत्री आदरणीय श्री विजय रूपाणी साहब का पुष्प से स्वागत और सत्कार करेंगे श्री राजीव पटेल. प्रेसिडेंट एनआरसी एसोसिएशन छत्तीसगढ़ जोरदार ભગવાન શ્રી કૃષ્ણ ગુજરાત અને એવો સોમના દાદા નું ગુજરાત અને સાથે સાથે આમંત્રણ કચ્છ સફેદ ન હોય કે મુખ્યમંત્રી શ્રી પ્રકાશ પટેલ રમણસિંહજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની ઉપસ્થિતિમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં આપણા ગુજરાતી પડાને ઉજાગર કરવા માટે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. આપ સૌ ગુજરાતના એનર્જી વિભાગના મંત્રી તરીકે હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.
मंचस्थ श्री धरमलाल कौशिक स्टेट प्रेसिडेंट बीजेपी छत्तीसगढ़ उनका सत्कार पांचवें श्री हरमोहन सिंह रूपांतर मान्यता मैनाज राष्ट्रपति स्वागत में सत्कार करवा શ્રી સુરી ખાસ જણા વિરાટ પાછે અહીં શ્રી ધરમલાલ કૌશિક મંચાસન સત્કાર કરે શ્રી અમિત ઠાકર શ્રી પ્રદેશી ચાલેકા ગૌરવ પ્રિયે શ્રી શ્રી સ્વાગતની સત્કાર કરશે શ્રી દેવજીભાઈ પટેલ પ્રેસિડેન્ટ એનઆરસી એસોસિએશન છત્તીસગઢ ઉનકા સત્કાર કરેંગે શ્રી એનઆર લવિંગા સાહેબ આજ અમારે ભાગ્યની ઘટના એ ઘટી છે मंच पर मैनेजिंग डायरेक्टर TCGA गुजरात राज्य उनका सत्कार करेंगे श्री दलित पुजारा से स्वागत एवं सत्कार करेंगे जोरदार तालियों की अपने अंजलि दल का स्वागत करेंगे अपना छत्तीसगढ़ में जो पधारा है खास अपने समय आपकी खूब स्वागत से दल एडिशनल सेक्रेटरी एन आर है गुजरात राज्य और अब और गुजरात राज्य की गाथा दर्शक मंचमान फिर दूसरी धरोहर सभी अतिथियों का खुशी से सत्कार है પારદર્શિતા સંવેદનશીલ
चिंता स्वागत करने वाला अनिवास से परेशान जवान पायो गुजरात और बने रहा जितनी लाजवाब से गुजरात वाले शरीर ऑफ गुजरात से समाज वाले वाले देश की वाली जागरण से अगर मिले फंडल लोग राज सरकार भी से इन सब श्रेष्ठ बना से जिन जिन का उसका नहीं पाहा गुजरात पूरे पर ये वसीर से राज जो राज माना बढ़ा जा रहा है डॉक्टर संदीप दवे बहुमान है।
छत्तीसगढ़ के डॉक्टर आदित्य टाटा मंच पर मंचासी माननीय अपमान
सुबह हमारे मुख्यमंत्री श्री गांधी करूँगी सरकार का स्वीकार करें। मैं आमंत्रित करती हूँ गुजराती समाज बिलासपुर के प्रतिनिधियों जरा जल्दी से मंच के पास आने आमंत्रित का शुक्रिय सम्मान करें। चंद्रा कायदा के क्षेत्र में विशेष योगदान गुजराती समाज बिलासपुर बैटरी चली गई थी ना, बैटरी चल गई ना, अभी मिल जाएगा। मैं आपसे विनती करूंगी गुजराती समाज बिलासपुर के सब प्रतिनिधियों से कि आप प्लीज कृपया श्री विनोदभाई चल रहा ये विधि हम बाद में करते हैं। आज के इस अवसर पर बिल निवासी गुजराती विभाग गुजरात सरकार की ओर से एनआरसी फाउंडेशन द्वारा आयोजित जारी आज सुवर्ण में सुप्रीम आज से भरे गए छत्तीसगढ़ को सुशासन के जरिए विकास की गरिमा दी जा रही है। यहाँ के माननीय मुख्यमंत्री 25.5 महीनों से ही आप जैसे सुख और सुविधा स्थानीय स्वास्थ्य एवं शिक्षा विकास छत्तीसगढ़ के स्थानीय आगे मंचा से माननीय मुख्यमंत्री श्री ने लोक सुराज वगैरह 2009 के ग्रहण माननीय कृषि मंत्री श्री रमन सिंह जी को जोरदार तालियों से मैं गुजराती समाज बिलासपुर ललित भाई जयेश भाई मैं आपसे विनती करूंगी गुजराती समाज बिलासपुर के सब प्रतिनिधियों से कि आप प्लीज गुजरात बल्कि पूरे दुनिया में आज के इस प्रकाश को ले जाने वाले बिल निवासी गुजराती सबसे पहले व्यक्ति को मैं धन्यवाद दूंगा जिसकी कल्पना और सफलता से आयोजित हो रहा है। ऐसे हमारे प्रधानमंत्री देश के महान नरेंद्र भाई मोदी जी जिनकी कल्पना न केवल सामाजिक आर्थिक राजनीतिक क्रियान्वयन करने की ताकत विश्राम नहीं किया हुआ ऐसे प्रधानमंत्री का स्वागत उसी धरती से आएंगे इसकी सोच इसकी कल्पना वहां के हमारे लाडले मुख्यमंत्री बनने वाले विजय रूपाणी जी आज छत्तीसगढ़ के संबंध में हम सब उनका स्वागत करते हैं और निवेदन करते हैं कि हमारे लिए बहुत अच्छा निशा है आपकी विकास के लिए जाएगा गुजरात में मार्गदर्शन दे रहे हैं। उससे पहले गुजरात में सफल नेतृत्व देना और सपना से आए जिस कठिन परिचय से हमारे प्रधानमंत्री देश के गुजरात में कमल समाजा और जिसके लिए निश्चित रूप से एक बार हम फिर से विजय स्वागत करता हूँ छत्तीसगढ़ में हमारे गुजरात के लोक निर्माण विभाग जो कैसा काम करते हैं समझ सकते हैं कि उनका गुणवत्ता कैसा है।
न्याय बात जो एक बार दो बार भी श्राप नहीं किया हुआ ऐसे प्रधानमंत्री हर विधानसभा लगातार हमारे आने वाले लाडले देव जी मंत्री लगातार और गांधी पाड़ी तैयार हो गए हैं की धरती में है हमारे लिए गौरवशाली है हमारे छत्तीसगढ़ में हमारे पास गुजरात में मोदी जी मार्गदर्शन दे रहे हैं जो गुजरात में एक सबल नेतृत्व दे रहे हैं पटेल जी जिस कठिन परिस्थितियों से इस बार गुजरात के आने का काम किया कब गुजरात में रहते तो छत्तीसगढ़ लगातार गुजरात में प्रबल जाने का प्रयास छत्तीसगढ़ के लिए निश्चित रूप से एक बार हम फिर से विजय कुमारी करते हैं उपस्थिति हमारे गांव में स्वागत करता हूँ आपको धन्यवाद हमारे यहाँ पे गुजरात कौशिक जी आज उपस्थित है हमारे यहाँ लोक निर्माण विभाग जो लगातार समय के पालन है कड़ी मेहनत एक बार नहीं दो बार नहीं तीन बार नहीं की पति सर्वश्रेष्ठ विधायक हर विधानमंडल लगातार काम करने वाले छत्तीसगढ़ में सीओ जी नहीं किया गया था और सरकार का समरस भी कर रहे हैं पता ही नहीं चलता मैं बोलता हूँ शादी के समय नहीं हो छत्तीसगढ़ लाखों करोड़ रुपए पूरे देश और दुनिया को बता दिया
क्या होता है उसके साथ, क्या हो सकता है संदेश को गुजरात को पहुंचाने के बनाने के लिए इस दिशा में जाओ। हमारे बीच रिश्ता हम दुनिया को ऐसा कर रहे हैं, एक रिश्ता और है और कुछ लोग तक भंडारा करने और लगता है। सारे लोग एक होकर 15 से 20 दिन एक महीने हर चुनाव में गुजरात को जिताते हैं। हम लोग और शक्ति के साथ हमको भी अधूरा लगता है, ईमानदारी के साथ हमारी जरूरत वाली गुजरात वाले सक्षम है। कहीं पर तो भी बुलाया जाता है क्योंकि हमारे गणेश्वर जी कौन से नसीब बनने से तो गृह मंत्री श्री प्रदीप सिंह जी,
છત્તીસગઢના બાંધકામ મંત્રી માન્ય રાજેશ મુનાતજી, જેમના છત્તીસગઢ ભાજપના પ્રમુખ નેતૃત્વમાં માન્ય શ્રી ધરમલાલ કૌશિકજી, છત્તીસગઢ ધારાસભ્ય શ્રી દેવજીભાઈ પટેલ, વિકસિત રાજ્ય તરીકે મિતેશભાઈ ગાંધી, હંસરાજભાઈ પટેલ, ખૂબ નામનામી જેઠાભાઈ પટેલ, લલિતભાઈ પૂજારા, રમેશભાઈ અમારા ડાયરેક્ટર રિમાઇન્ડ કરવાના, ઉપસ્થિત ગુજરાતી ભાઈઓને જેમને આખા ભારતમાં સદાકાળ ગુજરાત પીડીએસ સિસ્ટમ આ કાર્યક્રમ એક ગરીબ લોકોને મળતું ના, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ સુંદર વ્યવસ્થા ઉભી કરી છે. સુપ્રીમ કોર્ટે કેવું કહ્યું, ગુજરાતી જ્યાં જ્યાં વસે છે છત્તીસગઢની કોમ્પ્યુટરાઇઝ સેવા બધા રાજ્યોમાં આખો દેશ લાગુ કરે. અને એમને ગુજરાત સાથેના સભા અને ગરીબ વતન સાથેની વતનની માટી સાથે સરકાર એના ભાગરૂપે એવું આજે નેતૃત્વ કરી છત્તીસગઢમાં ઘણા સમયથી સદાકાળ ગુજરાતના કાર્યક્રમની સેવા કરી રહ્યા છે. ગુજરાતની સરકાર અપનાવે છે મુખ્યમંત્રી આદરણીય શ્રી રમણસિંહજી. મને આનંદ છે કે મારા સાથી છત્તીસગઢ ગ્રહ અને ગુજરાત એક ભારત શ્રેષ્ઠ ભારતજી નરેન્દ્રભાઈ સભાના કેન્દ્ર સરકારનો જે કાર્યક્રમ છે, ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી અનેકતામાં એકતા છત્તીસગઢ સંસ્થા, બાંધકામ મંત્રી, ભાષા બોલી માન્ય રાજેશ જે મહેનત કરી રહ્યા છે એના ભાવ છત્તીસગઢ આવે છે. આપણા ગુજરાતી ઝાંઝી બંને રાજ્યો એટલે નોન રેસિડેન્શિયલ ગુજરાતી, ગુજરાતી ને છત્તીસગઢી એમને ગુજરાત સાથે જોડવા, ગુજરાતની ભાવિ પેઢી ભારત શ્રેષ્ઠ ભારત એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ. જે રીતે સરકારને આપણે છોટાઈએ છીએ, રજવાડાઓ ગુજરાત કરીને બાદ ગુજર વાણી હોય, ગુજર રાણી હોય, નરેન્દ્રભાઈ ગુજર સાણી હોય, એક ભારતમાં ગુજર ઉદ્યમ પ્રત્યે રહ્યા છે. આપણે ભાવરૂપે આજે છત્તીસગઢ દ્વારા આપણે સૌ કે રાજ્યમાં છો રાજ્યા છે અને એને કારણે ગુજરાત છત્તીસગઢના બધા કાર્યક્રમ દૂર દૂર છે. ગુજરાતીઓ વરસાદ 15 ઓગસ્ટ એ વસેલા ગુજરાતીઓ છત્તીસગઢમાં
Decent is
એટલે ભારતમાં એક ચેહરા માટી છે ગુજરાત ગુજરાતમાં ગિફ્ટ સિદ્ધાંત પણ રહ્યું છે ઇન્ટરનેશનલ આત્મચાનાલે સર્વિસિસ અને ગુજરાતનો ખેડો લોકો દુબઈ ઓફિસ કરીને ધંધો કરે છે એટલી મગનમાં આપણો આપણો સિંગાપુરમાં કરે છે અને બધા ઓફિસ 700 થી ઉપર ગિફ્ટ સિદ્ધાંત પાકનો ખેડો જો આવી રહી છે નરેન્દ્રભાઈ દરરોજ બે લાખો ડોલરનો વેપાર ડબલ ઇન્કમ ફોરેન સાથે ગુજરાત ફોરેન કદાચ કરે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ નું સંકલ્પ સૌથી વધુ મેળો આપણા ભારત
जितेंद्र एस पटेल आणि गोपाळ केतकर
ભારત